નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 માં આજે લેક્ચર છે મિત્રો 15 નો. આજના લેક્ચર ની અંદર આપણે થર્મોડાયનેમિક્સ ના બીજા નિયમ નો આપણે અભ્યાસ કરીશું મિત્રો. પહેલો શૂન્ય નિયમ જોઈ ગયા, પહેલો નિયમ જોઈ ગયા અને બીજા નિયમ માં દેખજો. થર્મોડાયનેમિક્સ નો પહેલો નિયમ ઊર્જા સંરક્ષણ નો સિદ્ધાંત છે, ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. એના જ પરથી સામાન્ય અનુભવ દર્શાવે છે કે મિત્રો એવી પ્રક્રિયાઓ છે કે જે પહેલા નિયમનું પાલન કરતી હોય અને છતાં તેનું અવલોકન ન કર્યું હોય. પહેલા નિયમનું શું થાય, પાલન કરતી હોય પરંતુ એનું અવલોકન કરવામાં આવ્યું ન હોય, એના વિશે આપણે જોઈએ. દાખલા તરીકે તમે વિચારજો મિત્રો, ટેબલ પર પડેલું પુસ્તક, આ ટેબલ છે એના ઉપર આ પુસ્તક પડ્યું છે અને ક્યારે કોઈએ તેની જાતે ટેબલ પર આવી રીતના ઊંચા કૂદકા મારતું ન જોયું હોય, ઊંચા કૂદકા મારતું ન જોયું હોય, પ્રશ્નાર્થ કર્યો છે. ન જોયું હોય વિચાર, કૂદકા એમને મારે ખરું, કદી ના મારે મિત્રો. ટેબલ કદાચ અચાનક ઠંડુ થાય જેથી તેની આંતરિક ઊર્જા તેટલા જ પ્રમાણમાં, ટેબલ ઠંડુ થાય તેની આંતરિક ઊર્જા તેટલા જ પ્રમાણમાં પુસ્તકની યાંત્રિક ઊર્જામાં રૂપાંતરિત થાય છે. બધી ઊર્જા, ટેબલ ઠંડુ થાય એટલે પુસ્તક પણ ઠંડુ થાય છે, રૂપાંતરિત થાય પુસ્તકની યાંત્રિક ઊર્જા, જે ત્યારબાદ મેળવેલી યાંત્રિક ઊર્જાને સમતુલ્ય સ્થિતિ ઊર્જા જેટલી ઊંચાઈ સુધી કૂદકો મારે. પરંતુ આવું ક્યારે થતું નથી, જે ટેબલ ઠંડુ થયું એ ઊર્જા પણ મળે પુસ્તકને, મળે મને કોઈ પુસ્તકના ઊર્જા આવી તો ઊર્જા આવી ટેબલ ઉપર કૂદકો મારું જોઈએ, પણ એવું ક્યારેય શક્ય બન્યું નથી મિત્રો. ક્લિયર? બસ સમજાય કે એનાથી વિરુદ્ધ કોઈ શક્ય છે નહીં. માટે ઉર્જા સંરક્ષણના સિદ્ધાંતનું સમાધાન થતું હોવા છતાં પ્રકૃતિનો બીજો કોઈ જ પાયાનો સિદ્ધાંત આમ થવા દેતો નથી. પ્રકૃતિનો કોઈ જ બીજો આવો સિદ્ધાંત નથી જે આમ થવા દેતો નથી. આ સિદ્ધાંત જે થર્મોડાયનેમિક્સના પહેલા નિયમનું પાલન કરતી, કયો? થર્મોડાયનેમિક્સના પહેલા નિયમનું પાલન કરતી ઘણી પ્રક્રિયાઓ થવા દેતા નથી. પહેલા નિયમનું પાલન કરતા હોય ને એવી ઘણી બધી પ્રક્રિયાઓ થવા દેતા નથી તેને થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ કહે છે. જે બીજો નિયમ છે, પહેલા નિયમનું પાલન થવા દેતા નથી ને એને જ આપણે બીજો નિયમ કહીએ છીએ. આવા નિયમો વિશે આપણે ભણીશું કે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ એ ઉષ્મા એન્જિન ની કાર્યક્ષમતા અને રેફ્રિજરેટરના પરફોર્મન્સ ગુણાંક માટેના મૂળભૂત મર્યાદાઓ દર્શાવે છે. બંનેની મર્યાદાઓ દર્શાવે, જેમ કે ઉષ્મા એન્જિન ની વાત કરીએ મિત્રો અહીંયા તો આપણે સમજ્યું, ઉષ્મા એન્જિન, ઉષ્મા એન્જિનમાં આપણે જોઈ ગયા હતા, શું જોઈ ગયા હતા મિત્રો? ગરમ પરિસર P1 માંથી કોણ ઉષ્મા મેળવતું હતું? તંત્ર, કાર્યકારી પદાર્થ. અને વધારાની ઉષ્મા ક્યાં છોડવામાં આવતા હતા? T2 ઠંડા પરિસરમાં. અને ઉપરથી એને બહાર શું થતું હતું? કાર્ય W મળતા. Q1 જેટલી ઉષ્માનું શોષણ કરી, Q2 જેટલી ઉષ્મા ગુમાવી અને મેળવતા હતા. આ રીતે કાર્ય થાય ત્યારે એની કાર્યક્ષમતા ઈટા બરાબર, આપણે શું દર્શાવતા હતા? ઈટા બરાબર તો W/Q2 કહેતા હતા, W/Q2. અને એના જ પરથી W ની કિંમત આપણે મૂકી હતી, યાદ હોય તો W ની જગ્યાએ શું મૂકતા હતા? Q1 - Q2/Q2. અને એના જ પરથી આપણે 1 - Q2/Q1. આ રીતે ઉષ્મા એન્જિન ની કાર્યક્ષમતાનું આપણે સમીકરણ લાવ્યું. એ જ વસ્તુ છે, ઉષ્મા એન્જિન ની કાર્યક્ષમતા ક્યારે, ઉષ્મા એન્જિન ની કાર્યક્ષમતા ક્યારે એક જેટલી ન હોઈ શકે, એક કદી ના હોય, નહીં તો 100% કાર્યક્ષમતા થઈ જાય એવું શક્ય છે નહીં. માટે ઇટા બરાબર 1 - T2/T1, કારણ કે ઉષ્મા એ તાપમાન સાથે સંબંધ છે, Q2 એટલે T2/Q1 એટલે T1 જેટલી, T2/T1 મુજબ ઠંડા પરિસરમાં મુક્ત કરવામાં આવેલી ઉષ્મા ક્યારે પણ શૂન્ય ન કરી શકાય, એટલે Q2 કદી શૂન્ય ન થાય. Q2 શૂન્ય થાય એટલે પાછળનો ભાગ શું થઈ જાય? શૂન્ય. અને ક્યારે શક્ય નથી અહીંયા? Q2 ≠ 0. જો શૂન્ય થાય તો 1 થઈ જાય એવું એન્જિન શક્ય નથી. માટે કહી શકાય આના સંદર્ભમાં થર્મોડાયનેમિક્સ નો બીજા નિયમ માટે કેલ્વિન અને પ્લાન્ક નું કથન નીચે મુજબ છે. જે મુજબ આદર્શ ઉષ્મા એન્જિન શક્ય નથી, કેલ્વિન ના કથન મુજબ, કેલ્વિન પ્લાન્ક ના કથન મુજબ આવું ઉષ્મા એન્જિન બનાવવું શક્ય નથી. અને ઉષ્મા એન્જિન ના કથન ને જ કેલ્વિન પ્લાન્ક નું કથન કહીએ છીએ. ઉષ્મા એન્જિન નો વિરોધમાં એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેને એકમાત્ર પરિણામ રૂપે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પરિસરમાંથી ઉષ્માનું શોષણ થાય,
પૂરેપૂરી ઉષ્માનું સામાં રૂપાંતર થાય Q2 એટલે કે અહીંયા ઉષ્મા જે કહેવાય આ Q2 એ કેટલી થઈ જાય 0 આને કહીએ છે કેલ્વિન પ્લાન્કનો કથન કેલ્વિન પ્લાન્કનો શું કહેવાય કથન જેટલે જે બધી ઉષ્માનું શોષણ થાય એ બધે બધી ઉષ્માનું સામાં રૂપાંતર થાય કાર્યમાં તો આવું કોઈ જે ઉષ્મા એન્જિન શક્ય નથી ફરી દેજો એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેના એકમાત્ર પરિણામ રૂપે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્માનું શોષણ થઈ પૂરેપૂરી ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય આવી પ્રક્રિયા શક્ય નથી તો આ આખો ભાગ તમને સમજાય ઉષ્મા એન્જિનનો જેના અંદર કેલ્વિન પ્લાન્કનું કથન પણ આવી ગયું એ કેલ્વિન પ્લાન્કના કથનને જ થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ કહેવામાં આવે છે મિત્રો ક્લિયર હવે એનો બીજો ભાગ જોઈએ રેફ્રિજરેટરની વાત કરીએ તો રેફ્રિજરેટર માટે બીજો નિયમ દર્શાવે છે કે પરફોર્મન્સ ગુણાંક ક્યારે પણ અનંત ન હોઈ શકે ઇન્ફિનિટિવ કદી હોતા નથી એનું સમીકરણ પણ આપ્યું છે આલ્ફા બરાબર ક્યુ ટુ અપોન ડબલ્યુ મુજબ બાહ્ય કાર્ય ડબલ્યુ ક્યારે પણ શૂન્ય ન થાય ડબલ્યુ શૂન્ય થાય નહીં ચલો એની વાત કરીએ અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ રેફ્રિજરેટર રેફ્રિજરેટર ની અંદર અહીંયા પી ટુ ઠંડા પરિસરમાંથી ક્યુ ટુ જેટલી ઉષ્મા કોણ મેળવે છે તો તંત્ર અને ઉપરથી ડબલ્યુ જેટલું કાર્ય કરવામાં આવે છે અને એ કાર્ય ગરમ પરિસરમાં ટી વન જેટલી ઉષ્મા છોડી દેવામાં આવે છે ક્લિયર આ રીતે હોય છે અને એનું પરફોર્મન્સ ગુણાંક આલ્ફા આલ્ફા બરાબર ક્યુ ટુ અપોન ડબલ્યુ કહીએ છીએ ક્યુ ટુ એમને એમ ડબલ્યુ ની જગ્યા આપણે શું મૂકીએ છીએ તો ક્યુ વન માઇનસ ક્યુ ટુ કહીએ છીએ આ રીતે લઈ શકાય અને એના અંદર જ કહીએ છીએ મિત્રો જે કેલ્વિન પ્લાન્કના કથનમાં શું કહે છે કાર્ય જે હોય એ શૂન્ય થાય એટલે સ્વીચ બંધ રાખવાની અને જેટલી ઉષ્મા ઠંડા પરિસરમાંથી લે એટલી ગરમ પરિસરમાં ગુમાવે એવું શક્ય છે ને કારણ કે ડબલ્યુ જીરો મૂકો અહીંયા જીરો લઈએ કેવું તો કહી શકાય કાર્ય કદી શૂન્ય હોતું નથી જો કાર્ય શૂન્ય થાય તો પરફોર્મન્સ ગુણાંક અનંત થાય જે શક્ય નથી માટે જ કહી શકાય થર્મોડાયનેમિક્સના બીજા નિયમ માટે ક્લોસિયસનું કથન નીચે મુજબ છે ક્લોસિયસનું કથન નીચે મુજબ છે જે આદર્શ રેફ્રિજરેટર કે હીટ પંપ કયા આદર્શ રેફ્રિજરેટર કે હીટ પંપ શક્ય નથી આગળના આદર્શ ઉષ્મા એન્જિન હતું એ આદર્શ રેફ્રિજરેટર કે હીટ પંપ શક્ય નથી તો ચલો એના માટે દેખજો મિત્રો ક્લોસિયસનું કથન તો એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેના એકમાત્ર પરિણામ રૂપે ઉષ્માનો વિનિમય ઠંડા પરિસરમાંથી ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ થાય ઠંડાથી કઈ બાજુ જાય ગરમ પદાર્થ તરફ જેની એકમાત્ર પરિણામ રૂપે ઉષ્માનો વિનિમય એટલે કે વહન ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ થાય એ સાબિત કરી શકાય કે ઉપરના બંને વિધાનોને સમતુલ્ય છે માટે આવી કોઈ પ્રક્રિયા શક્ય નથી એટલે આ બે કથનો થયા એક કેલ્વિન પ્લાન્કનું કથન જે ઉષ્મા એન્જિન સાથે સામ્યતા ધરાવે છે ઉષ્મા એન્જિનનું પ્રતિવિધય કહેવાય ઉષ્મા એન્જિન સાથે જ્યારે ક્લોસિયસનું વિધાન એ રેફ્રિજરેટર સાથે છે ક્લિયર મિત્રો તો આ ખાસ લખીને તૈયાર કરજો મિત્રો તમારી નોટબુકમાં અહીંયા થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ આખો વિભાગ તમને સમજાયો તમારી નોટબુકમાં લખી મિત્રો તૈયાર કરજો આગળના લેક્ચરમાં નવા ટોપિક સાથે તમારી મુલાકાત કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર